नमस्कार विद्यार्थी मित्रों, तक्षशिला परिवार में आपको हार्दिक स्वागत छे। धोरण 12 विषय नामना मूल तत्व चैप्टर 5 अपने गया वीडियो में दाखला नंबर 10 ની આપણે ગણતરી કરી હતી અને તેના આધારે દાખલા નંબર 11 ને ગણવાની પર હતા। તો હવે દાખલા નંબર 12 સ્વાધ્યાય 5 પાના નંબર 210 ઉપર P અને Q ત્રણેય બેના પ્રમાણમાં નફો નુકસાન લેતા ભાગીદારો છે। તારીખ 31/3/2016 ના રોજ તેમની પેઢીનું પાકું સર્વે નીચે મૂક્યો છે। આપણે પાકું સર્વે વૈકું એના નીચે ઉપરની તારીખે તેઓએ આરને નીચેની શરતોએ નવો ભાગીદાર તરીકે પ્રવેશ આપ્યો। તો બે ભાગીદારો હતા P અને Q અને નવા ભાગીદાર તરીકે કેને પ્રવેશ આપ્યો? આરને પ્રવેશ આપ્યો। તો આર મૂડી પેટી 60,000 રૂપિયા લાવશે। તો આપણે પેલા પાકા સર્વૈયામાં આપણે જે મૂડી આપી એ જૂના ભાગીદાર એની મૂડી પેલા આપણે દર્શાવવાની। તો પાકા સર્વૈયાની મૂડી આપણે આપી એ તો ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ બાકી રાખવા લાવી કેટલી તે મૂડી 70,085 રોકડ ખાતાની ઉધાર બાજુ નવ હજાર આજના ભાગની પાઘડી કેટલી આવી? 9,000।
પરંતુ એના પછી એમ કીધું આ તેના ભાગની પાઘડીની રકમ રોકડમાં લાવશે નહીં. તો આ જો પાઘડી અત્યાર લગીના દાખલામાં કોઈ પણ નવો ભાગીદાર પ્રવેશ મેળવતો તો એ મૂડી તરીકે રોકડ લાવતો અને પાઘડી તરીકે લાવતો. આમાં પાઘડી તરીકે રોકડ લાવતો નથી. તો કોઈ પણ ભાગીદાર પાઘડી તરીકે રોકડ ન લાવે તો જે ભાગીદાર પ્રવેશ મેળવતો હોય તો એના મૂડી ખાતે શું આવે? આજના મૂડી ખાતે ઉધાર, તે જૂના ભાગીદારના મૂડી ખાતે જમા. તો આજના મૂડી ખાતે ઉધાર, આજના મૂડી ખાતે ઉધાર 9000, કે પીના મૂડી ખાતે, કે ક્યુના મૂડી ખાતે. હવે આ 9000 રહ્યા ત્યાગના પ્રમાણમાં વેચવાના. એટલે 1:2 એટલે 1:2 એટલે 9000 ભાગ્યા 3 પર એટલે કેટલા આવે? 3000. એટલે પીના કેટલા આવશે? 3000 અને આને 6000. તો આ રીતે પાઘડીની અસર આપવાની. તો હવે આપણે ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ આપી તો આજના મૂડી ખાતે પીમાં કેટલા? 3000 અને ક્યુમાં 6000. એ જ રીતે ઉધાર બાજુ આપી તો પીના મૂડી ખાતે અને આરમાં 3000, ક્યુના મૂડી અને 6000. આ પાઘડીની અસર એટલી સીધી. આપણે અસર આપી દીધી કારણ કે રોકડ તરીકે લાવતો નહોતો. ત્રણ અવાલાની અસર મળી. હવે જમીન મકાનની કિંમત 90000 ગણી તો પાકા સમયમાં જમીન મકાન કેટલા? 80000. શું થયો? વધારો. કેટલો વધારો થયો? 10000 નો. તો જમીન મકાન ખાતે વિદ્યુતની કિંમતમાં વધારો થાય એટલે પુનઃમૂલ્ય ખાતાની જમા બાજુ અને બીજે જમીન મકાન 80000 પ્લસ વધારો 10000. પાંચમો વર્ગ દેવાદારો પર કાલકા તેનામાં 5% આપી. હવે દેવાદારો કેટલા આપ્યા છે? તો દેવાદારો આપી 22000 આપ્યા. 22000 ના 5% કરો. 22000 × 5% એટલે કેટલા આવશે? 1100. કેટલા આવશે? 1100. તો અહીંયા કાલકા તેનામાં કેટલી આપી? 2000. તો અહીંયા 2000 આપી એટલે આપણે રાખવાની કેટલી? 1100. તો આપણે હજી ઘટા લેવી પડશે એટલે 2000 − 1100 એટલે કેટલા આવશે? 900. તો આમાં કારખાત વધારે રાખેલી પાકા સમય. તો કારખા અનામત રહી એ પાકા સમયમાં આપણે પેલા લખી નાખીએ દેવાદાર. દેવાદાર કેટલા એ? તો દેવાદાર 22000 માઇનસ કારખા અનામત 1100. 22000 − 1100 20900 કેટલા આવશે? 20900. હવે અહીંયા કાલકા પ્રકાશન કેટલી? 2000. 1100 બાદ કરી કોઈ પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ આવશે કાલકા અનામત. કાલકા અનામતમાં શું થયું હોય? ઘટાડો થયો. શું થયું હોય? ઘટાડો થયો. હવે છઠ્ઠો વાલો સ્ટોકની કિંમતમાં ₹400 નો ઘટાડો કરવો. આપણે ઘટાડો આપી દીધો છે તો સ્ટોક ખાતે પુનઃમૂલ્યાંકન ખાતે કરવો. સ્ટોક ખાતે 400 અને સ્ટોક પાકા સમયનો સ્ટોક કેટલો આવ્યો છે? 36000 માઇનસ ઘટાડો 400 તો 35600. એ
1,71,000 હવે રોકડ ખાતું બંધ કરી તો પાકા સેવાનો બંને બાજુનો ટોટલ સરખો આવવો